આજે આપણે ગુજરાતી વિષયમાં શું શીખવાનું છે? વ્યંજન ક્ષ. ક્ષ થી શું બોલાય છે? ક્ષ ક્ષત્રિયનો ક્ષ, ક્ષ ક્ષમાનો ક્ષ. જુઓ અહીંયા જે ડોટ આપેલા છે એની ઉપર આપણે ક્ષ ક્ષત્રિયનો ક્ષ લખીશું. જુઓ, પહેલાં એક આખું ગોળ બનાવવાનું, પછી એને નીચે લઈને અડધું ગોળ બનાવવાનું છે, પછી આખું ગોળ અને પછી પાછું નીચે લઈ જવાનું. ગોળ પાસેથી એક આડી લાઈન કરવાની અને પછી એક ઊભી લાઈન કરી અને નીચે વાળી દેવાની. શું બની ગયું? ક્ષ ક્ષત્રિયનો ક્ષ. એવી રીતે નીચે જે ડોટ આપેલા છે એ આપણે લખીશું. જુઓ અહીંયા એક ક્ષ લખેલો છે, હવે આપણે એની બાજુમાં લખીશું. એક આખું ગોળ કરવાનું, નીચે લઈને અડધું ગોળ, ફરી પાછું આખું ગોળ કરીને નીચે લાવવાનું, ગોળ પાસેથી એક આડી લાઈન કરી ઊભી લાઈન કરીને વાળી દેવાનું. ક્ષ ક્ષત્રિયનો ક્ષ. આખું ગોળ કરવાનું, નીચે લઈને અડધું ગોળ, ફરી પાછું આખું ગોળ અને નીચે લઈ જવાનું, ગોળ પાસેથી એક આડી લાઈન ઊભી લાઈન કરીને વાળી દેવાની. શું બની ગયું? ક્ષ ક્ષમાનો ક્ષ. આખું ગોળ, ફરી પાછું નીચે લઈને અડધું ગોળ, ફરી આખું ગોળ અને નીચે લઈ જવાનું, ગોળ પાસેથી એક આડી લાઈન ઊભી લાઈન કરીને વાળી દેવાની. ક્ષ ક્ષત્રિયનો ક્ષ. આખું ગોળ કરવાનું, નીચે લઈને અડધું ગોળ, ફરી આખું ગોળ નીચે લઈને જવાનું, ગોળ પાસેથી એક આડી લાઈન ઊભી લાઈન અને વાળી દેવાનું. ક્ષ ક્ષમાનો ક્ષ. આખું ગોળ, નીચે લઈને અડધું ગોળ કરવાનું, ફરી પાછું આખું ગોળ અને નીચે લઈ જવાનું, ગોળ પાસેથી એક આડી લાઈન અને ઊભી લાઈન કરીને વાળી દેવાનું. ક્ષ ક્ષમાનો ક્ષ. આખું ગોળ, નીચે લઈને અડધું ગોળ, ફરી પાછું આખું ગોળ નીચે લઈ જવાનું, ગોળ પાસેથી એક આડી લાઈન કરવાની અને ઊભી લાઈન કરીને વાળી દેવાનું. ક્ષ ક્ષત્રિયનો ક્ષ. આવી રીતે નીચે જે ડોટ આપેલા છે એ તમારે જાતે કમ્પ્લીટ કરવાના છે. હવે ડોટ વગર કેવી રીતે લખાય તે આપણે જોઈએ. જુઓ, આખું ગોળ, નીચે લઈને અડધું ગોળ, ફરી પાછું આખું ગોળ અને નીચે લઈ જવાનું, ગોળ પાસેથી એક આડી લાઈન ઉપર લઈ જવાની, ઊભી લાઈન અને વાળી દેવાનું. ક્ષ ક્ષત્રિયનો ક્ષ. આખું ગોળ, નીચે લઈને અડધું ગોળ, ફરી પાછું આખું ગોળ અને નીચે લઈ જવાનું, ગોળ પાસેથી એક આડી લાઈન કરવાની, ઉપર લઈ જવાની અને એક ઊભી લાઈન કરીને વાળી દેવાનું. ક્ષ ક્ષત્રિયનો ક્ષ. આખું ગોળ, નીચે લઈને અડધું ગોળ, ફરી પાછું આખું ગોળ અને નીચે લઈ જવાનું, ગોળ પાસેથી એક આડી લાઈન કરીને ઉપર લઈ જવાની અને ઊભી લાઈન કરીને વાળી દેવાનું. ક્ષ ક્ષમાનો ક્ષ. આખું ગોળ, નીચે લઈને અડધું ગોળ, ફરી પાછું આખું ગોળ અને નીચે લઈ જવાનું, ગોળ પાસેથી એક આડી લાઈન કરવાની, ઊભી લાઈન અને વાળી દેવાનું. ક્ષ ક્ષત્રિયનો ક્ષ. આવી રીતે તમારે પણ બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. ક્ષ ક્ષત્રિયનો ક્ષ. ક્ષ ક્ષમાનો ક્ષ. 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 જોયું બાળકો ક્ષ કેવી રીતે લખાય?
હવે આપણે નીચે શું લખેલું છે તે જોઈએ. ક્ષ ઓળખી ગોળ કરો. અહીંયા જે મૂળાક્ષર આપેલા છે એમાં જ્યાં આપણને ક્ષ વ્યંજન દેખાય એની ફરતે આપણે ગોળ કરવાનું છે. જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે એમાં ક્ષ ઉપર ગોળ કરેલું છે. હવે આપણે બાજુના મૂળાક્ષરોમાં જોઈએ ક્ષ ક્યાં દેખાય છે, આ રહ્યો, તો આપણે એના ઉપર ગોળ કરીશું. આ મૂળાક્ષરોમાં ક્ષ ક્યાં દેખાય છે, આ રહ્યો, તો આપણે એના ઉપર ગોળ કરીશું. આ બંને મૂળાક્ષરોમાં ક્ષ ક્યાં દેખાય છે, આ રહ્યો, તો આપણે અહીંયા ગોળ કરીશું. આવી રીતે તમારે પણ આ પેજ કમ્પ્લીટ કરવાનું છે. બાય.